હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા ટોટલ 86 અર્બન હેલ્થ સેન્ટર અને 11 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર મારફતે મચ્છરજન્ય કેસીસના નિદાન તેમજ સારવાર આપવાની કામગીરી કાર્યરત કરવામાં આવેલી છે. સાથે સાથે મલેરિયા વર્કર દ્વારા અને અન્ય સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઈને જંતુનાશક દવા છંટકાવ કરવાની કામગીરી, ફોગિંગની કામગીરી અને જે કોઈ પોઝિટિવ કેસ આવે તેને ફોલોઅપ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. ચાલુ માસ દરમિયાન ટોટલ 700 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને અત્યાર સુધીમાં ચાલુ વર્ષ દરમિયાન 1.5 કરોડ રૂપિયા જેટલો એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય એક્ટિવિટી બાબતે વસૂલ કરવામાં આવેલું છે. હાલમાં કેસીસ બાબતે સાદા મલેરિયાના ચાલુ માસ દરમિયાન 79 કેસીસ, બી ફાલ્સીફેરમ પ્રકારના મલેરિયાના 4 કેસીસ, ડેન્ગ્યુના 394 કેસીસ અને ચિકનગુનિયાના 35 કેસીસ રિપોર્ટ થયેલા છે. આ તમામ વેક્ટર બોર્ન ડિસીઝ બાબતે બ્લડ સ્મીયર એક્ઝામિનેશન અને ડેન્ગ્યુ અથવા ચિકનગુનિયા માટે સિરમ સેમ્પલ કલેક્શનની કામગીરી તમામ અર્બન હેલ્થ સેન્ટર અને તમામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર મારફતે કરવામાં આવી રહી છે. હાલમાં પણ કોઈપણ નાગરિકજનને ફોગિંગ રિલેટેડ કમ્પ્લેન હોય અથવા મચ્છરનો વધારે ઉપડતો જણાતો હોય કોર્પોરેશનના 155303 ઉપર ડાયલ કરવાથી જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવશે. તેમજ આ જ પ્રમાણે કયા વિસ્તારમાં મોસ્કિટોની ડેન્સિટી વધારે છે તે પણ કામગીરી કોર્પોરેશન દ્વારા હાથમાં ધરવામાં આવેલી છે અને જે જગ્યાએ મોસ્કિટો ડેન્સિટી વધારે મળી રહી છે તે જગ્યાએ પ્રોપર આઈડી એક્ટિવિટી થાય, ઘરે ઘરે જઈને મચ્છરને પોરોનાશક કામગીરી થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. સ્ટીલ જે પણ વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે તે વિસ્તારમાં આઈધર ટેરેસમાં અથવા કોઈ કોમર્શિયલ વિસ્તારમાં એમના બેઝમેન્ટ વિસ્તારમાં અથવા ટેરેસ વિસ્તારમાં જે કોઈ સ્ક્રેપ મટીરિયલ પડી રહ્યું છે ત્યાં બ્રીડિંગની પોસિબિલિટી અત્યારે મળી રહી છે. સાથે સાથે જે સ્લમ વિસ્તાર છે અને તેમાં પાણી ભરવા માટે જે પાણીની ટાંકી રાખવામાં આવેલી છે તેમજ છજ્જા ઉપર કોઈ પ્લાસ્ટિકનું ટાયર અથવા અન્ય કોઈ સ્ક્રેપ મટીરિયલ રાખવામાં આવેલું છે આ જગ્યાએ હાલમાં બ્રીડિંગ જોવા મળી રહ્યું છે. આ સાથે સાથે જેટલા પણ ડેન્ગ્યુના કેસીસ રિપોર્ટ થયેલા છે મુખ્યત્વે કેસીસમાં બાળકો અથવા સ્કૂલ ગોઈંગ બચ્ચાઓ કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ